બિલ્ડર બનવા માટે શું જોઈએ? અરે તું જ કહી દે ને ભાઈ. મેનિફેસ્ટેશન. શું? પેલા મેનિફેસ્ટેશન આજકાલ નવું આવ્યું છે, બહુ ચાલે છે. એમાં છે ને સપના જોવાના, દિવસ રાત જોયા જ કરવાના, એટલા જોરથી જોવાના ને કે સપનાને સ્ટ્રેસ થઈ જાય કે યાર સાકાર થવું જ પડશે. ગુજરાતી ફિલ્મ ચબુતરોના નિર્માતાઓએ વધુ એક પ્રોજેક્ટ બિલ્ડર બોયઝ સાથે પાછા ફર્યા છે. 5 જુલાઈ 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર થયેલી આ ફિલ્મ બિલ્ડર અને મિત્રતાનો ખૂબ જ સુંદર તાલમેલ આપણને બતાવવાની છે. ફિલ્મના ઓફિશિયલ ટીઝરની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાં જઈને તમે ફિલ્મનું ઓફિશિયલ ટીઝર જોઈ શકો છો. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો બે મિત્રો છે, જે એક બ્રોકર અને એક સિવિલ એન્જિનિયર છે, ને તે બંને બિલ્ડર બનવાનું સપનું હોય છે, પરંતુ તેમની પાસે ફંડ અને જમીનનો અભાવ હોય છે, જેમ કે વધારે ભાગે ફિલ્મની સ્ટોરીમાં આપણને જોવા મળી જ જાય છે. જ્યારે જૂની સોસાયટી રિનોવેટ માટે જાય છે ત્યારે તેને એક તક દેખાય છે અને તે આ પ્રોજેક્ટ ઉપાડે છે. ત્યારબાદ ફિલ્મમાં શું શું થાય છે તે આપણને ફિલ્મ જોઈને જ ખબર પડવાનું છે. હાલમાં ફિલ્મનું ટીઝર જ લોન્ચ થયું છે, ફિલ્મની ટ્રેલર પણ હજી લોન્ચ નથી થયું. ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં આપણને રોનક કામદાર, શિવમ પારેખ, ઈશા કંસારા અને શેખર શુક્લા જેવા જૂના અને જાણીતા ઘણી ફિલ્મમાં કામ કરેલા કલાકારો લીડ રોલમાં આ ફિલ્મમાં પણ જોવા મળી જવાના છે. ફિલ્મમાં સ્ટારમાં કંઈ ઘટ નથી. ફિલ્મમાં સ્ટાર જે છે તેને ઘણી હિટ ફિલ્મો પણ આપી છે ગુજરાતી સિનેમામાં. પણ હા, ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો વધારે અલગ તો નથી, પણ હાલના સમયમાં આ સ્ટોરીમાં આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ઓછા ફિલ્મો બન્યા છે. તો આપણે જોવાનું તે છે કે રોનક કામદાર, શિવમ પારેખ ને ઈશા કંસારા આ ફિલ્મ સાથે ઓડિયન્સમાં પોતાની એક મીઠી યાદ આપવામાં સફળ થશે કે નહીં. એક હાલના સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમના પીક સમયમાં છે તેમ કહીએ તો ખોટું ના કહેવાય, કારણ કે હાલમાં જેવા ઘણા ફિલ્મો ગુજરાતી ફિલ્મ સિનેમામાં રિલીઝ થયા છે, જે ઓડિયન્સ વચ્ચે તેમની એક અલગ છાપ છોડવામાં સફળ થયા છે. અને આ ફિલ્મ પણ એમાં જોડાશે કે નહીં તે આપણને ફિલ્મ આવ્યા બાદ અને જોયા બાદ જ ખબર પડવાની છે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી